વાત કરીએ અમદાવાદની, અમદાવાદના ભૂલાભાઈ પાર્ક પાસે આવેલી એક હોસ્પિટલમાંથી માતા પુત્રીની લાશ મળી આવી છે, જેમાં પુત્રીની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી અને ત્યારબાદ બેડ નીચેથી તેમના માતાની લાશ મળી હતી. માતા અને દીકરી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. ડબલ મર્ડર કેસમાં હોસ્પિટલમાં કામ કરતા યુવક પર શંકા જતા પોલીસે તપાસ હાથ ધરી છે. કાગડાપીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૂલાભાઈ પાર્ક પાસે આવેલી આ હોસ્પિટલની અંદર પોલીસને જાણ થઈ. બપોરે ડૉક્ટર દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયાથી એક ડેડ બોડી મળી આવી છે. તે સંદર્ભે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ડેડ બોડીની તપાસ હાથ ધરી, એનું પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન એ વખતે હાથ ધર્યું. દરમિયાનમાં અમને જાણવા મળ્યું કે ડેડ બોડીનું આઇડેન્ટિફિકેશન થતાં તેઓ ભારતીબેન વાળાકરી નામની મહિલા, કે જેની અંદાજિત ઉંમર 25-30 વર્ષ આસપાસ હશે, તેઓની ડેડ બોડી હતી. તેઓ શાહવાડી નારોલના તેઓના પિતાના ત્યાં રહેતા હતા. મૂળ તેઓ પરીક્ષિતલાલ નગર પાસે દૂધવાડી ચાલી જે કાગડાપીર પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં જ એમના લગ્ન થયેલા હતા. આ બેનની ડેડ બોડી મળતા ડેડ બોડીની સાથે ક્રાઇમ સીનની જે કંઈ બી અમને ઇન્ફોર્મેશન અને જે કોઈ બી એવિડન્સીસ મળ્યા તેના આધારે તપાસ કરતા તેઓનું પ્રાથમિક દ્રષ્ટિએ મર્ડર હોવાનું જાણવા મળ્યું. તેઓને કોઈ બેભાન કરવાની કે એનેસ્થેટિક દવાનો ઓવરડોઝ આપી અને તેમનું મૃત્યુ નિપજાવ્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જે એવિડન્સીસ મળ્યા છે તેના ઉપરથી લાગી આવે છે. દરમિયાનમાં અમને જે એક ઇન્વેસ્ટની બેગ મળી જેની અંદરથી બીજા એક જે મૃતક જનાર ભારતીબેન છે તેમની સાથે બીજા પણ એક પગના ચપ્પલ અમને રિકવર થયા, જેના ઉપરથી અમે સંદિગ્ધ બીજું પણ વ્યક્તિ આની અંદર કદાચ ભોગ બનનાર હોય તેવું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા સીસીટીવી ફૂટેજીસ અમે ચેક કર્યા, જેની અંદર ભારતીબેનની સાથે તેમના માતા પણ અહીંયા હોસ્પિટલમાં દાખલ થતા હોવાનું અમને જાણવા મળ્યું. ત્યારબાદ એમની માતાનો અમે શોધખોળ કરતા તેમની ડેડ બોડી પણ અમને સાંજના ટાઈમે બીજા એક રૂમની અંદરથી હોસ્પિટલની અંદરથી મળી આવી. જેમનું ડેડ બોડીનું પ્રાથમિક જે અમે ચકાસણી કરી તેના ઉપરથી એનેસ્થેટિક ઓવરડોઝની સાથે સાથે સ્ટ્રેંગ્યુલેશનથી અમનું મૃત્યુ નિપજાવેલું હોય તે મુજબનું પ્રાથમિક રીતે અમે જાણવા મળેલી છે. સ્ટીલ વૈજ્ઞાનિક ઉપકરણોના આધારે, બીજા સાયન્ટિફિક એવિડન્સીસના આધારે, સીબીઆર ડિટેલ્સના આધારે, બીજા સર્કમસ્ટન્શિયલ અને કોરોબરેટિવ એવિડન્સીસના આધારે